પ્રકૃતિ પુરુષ તથા જીવના સંબંધોને જોડે છે ને માનવ પ્રકૃતિને નજીક લઈ જવાની ભૂમિકા નિભાવે છે કન્યાકુમારી કન્યાકુમારી ભારતના છેક દક્ષિણ છેડે આવેલું છે ત્યાં ત્રણેય સમુદ્રનો સંગમ છે પૂર્વના બંગાળોના ઉપસાગર પ પક્ષિમે અરબી સમુદ્ર તથા દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે ત્યાં સ્નાન કરવા માટે પાકો ઘાટ બનાવવામાં આવેલ છે જો વાદળો ન હોય તો પૂર્વમાં ઉગતાસ ચંદ્ર અને પશ્ચિમમાં આથમતા સૂર્યના દર્શન એકસાથે થાય છે બીજા દિવસે સવારે બંગાળાના ઉપસાગર પર સૂર્યોદય અને અરબી સમુદ્ર પર આથમતા ચંદ્રનું દ્રશ્ય પણ એક સાથે જોઈ શકાય છે તેને જોવા માટે સવારે તથા સાંજે ત્યાં બહુ મોટી ભેડ થાય છે અહીં ભગવતી કુમારી કન્યાના રૂપમાં પ્રતિષ્ઠ છે એટલે જ તેનું નામ કન્યાકુમારી પડ્યું છે દરેક કન્યાના દેવીના દર્શન કરવાનો ભાવ રાખો તે એની પાછળની પ્રેરણા છે માણસોનો વધ અહીં થયો હતો ઘાટ પરથી બાજુ સમુદ્રમાં એક શિલા દેખાય છે નામ શ્રી છે સ્વામી વિવેકાનંદ જ્યારે ત્યાં ગયા ત્યારે સમુદ્રમાં તળીને તે શિલા સુધી પહોંચ્યા હતા ત્રણ દિવસ સુધી તેમણે નિર્જરા વ્રત કર્યું આની ખબર પડતા તેને નૌકામાં બેસાડીને પાછા લાવવામાં આવ્યા હતા આજે તે શિલાને વિવેકાનંદ શિલા કહેવામાં આવે છે ત્યાં વિવેકાનંદ મિશનનો એક ભવ્ય આશ્રમ બનાવવામાં આવ્યો છે રામેશ્વર ચાર ધામોમાં દક્ષિણ દિશામાં આવેલું ધામ રામેશ્વર છે ભગવાન રામ જ્યાં લંકા પર ચડાઈ કરવા માટે પુલ બનાવવા લાગ્યા તે પહેલાં તેમણે ત્યાં રામેશ્વરની સ્થાપના કરી પૂજા કરી હતી પહેલાં તે સ્થાન જમીન સાથે જોડાયેલું હતું પરંતુ હવે અરબી સમુદ્રમાં ફેરફાર થતાને કારણે તે અલગ થઈ ગયું છે અને એક દ્વીપ બની ગયું છે રામેશ્વર દ્વીપની પહોળાઈ સાત માઇલ છે અને લંબાઈ અગિયાર માઇલ છે અગત્ય ઋષિ તથા પાંડવોની તીર્થયાત્રા દરમિયાન તેઓ ત્યાં રોકાયા હતા તેના સ્મૃતિ ત્યાં જોવા મળે છે ત્યાં લક્ષ્મી તીર્થ સીતા તીર્થ રામ તીર્થ હનુમાન તીર્થ સુગડી તીર્થ અંગત તીર્થ જાંબુવંત તીર્થ તથા વિભીષણ તીર્થ પણ જોવા મળે છે એ બધાના લીધે ત્યાં ક્ષેત્ર ધન્ય થઈ ગયું દેવી દેવતાઓની અનેક મૂર્તિઓના દર્શન ત્યાં થઈ શકે છે તીર્થની મહત્તામાં એકાંત સેવનની સાધનાનું વિશેષ મહત્વ છે સદગૃહસ્થો તથા વનસ્પ્રસ્થ તીર્થોમાં જઈને શિક્ષણ તથા પ્રેરણા ગ્રહણ કરતા હતા સાથે સાથે તેઓ એકાંતમાં બેસીને આત્મચિંતન તથા મનન પણ કરતા હતા ભગવાન રામે પણ રામેશ્વરમાં આવીને મનન ચિંતન કર્યું હતું તેઓ લંકા પર ચડાઈ કરતી વખતે આવેશમાં આવી જવાના બદલે બિલકુલ શાંત રહ્યા હતા પરિસ્થિતિનું અવલોકન કરીને યોજનાબંધ રીતે ભવિષ્યના નિર્ણયો પણ કરતા રહ્યા તેથી એક ક્ષેત્રમાં એક એકાંત રામ મંદિર પણ છે એની ખાતરી થાય છે તે વ્યસ્ત જીવનની બહાર આવીને મહત્વપૂર્ણ કાર્ય માટે થોડો સમય એકાંત સેવન માટે તીર્થોમાં જવાને કેટલું મહત્વ માનવામાં આવ્યું હશે કાચી કાંચી દક્ષિણ ભારતમાં કાંચી તીર્થના બે ભાગ છે એકને શિવ કાંચી તથા બીજાને વિષ્ણુ કાંચી કહે છે તે બંનેને એક જ નગરીના બે મહોલા કહી શકાય કાંચીની ગણના સત્તપોળીઓમાં થાય છે અને દેવીની એકાવન શક્તિપીઠોમાં પણ તેમની ગણના થાય છે આ નગરનું પ્રચલિત નામ કાંચીપુરમ છે શિવ કાંચીમાં એકાગ્રેશ્વર શંકર મંદિર અને સર્વતીર્થ સરોવર છે દર સોમવારે ભગવાનની સવારી પરિક્રમા માટે નીકળે છે એક ક્ષેત્રમાં એકસો આઠ સ્લિંગ છે શંકરાચાર્ય ત્યાં કામાક્ષી દેવી મંદિરની સ્થાપના કરી હતી ત્યાં વામન લગભગ પંદર ફૂટની ઊંચી મૂર્તિ છે તેમાં બલીને તેમાં પગ નીચે દબાયેલો બતાવ્યો છે છે અહીં સ્વામીનું મંદિર ભગવાન વરદરાજ વિષ્ણુની પ્રતિષ્ઠા કરવામાં આવી છે મંદિરમાં સોનાની મઢેલો ગરુડ પણ સાફ છે એક મંદિરમાં રામાનુચાર્યની મૂર્તિ છે તે રામાનુજ સંપ્રદાયની મુખ્ય પેઠ છે ત્યાં આચાર્ય પ્રતિવાદી ભયંકર પદવી ધારણ કરે છે અહીં વ્રભાચાર્યની મહાપ્રભુજીની બેઠક પણ છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય